નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીનું પેપર આવી ગયું છે આપણી પાસે. તો પેપરની સાથે સાથે આપણે આજના વિડીયોમાં સોલ્યુશન પણ જોવાના છે. ચાલો તો શરૂઆત કરીએ. ધોરણ 11 સબ્જેક્ટ તમારો ઇંગ્લિશ અને માર્ક્સ ટોટલ ગુણભાર રહેશે 25. એના માટે તમને એક કલાક મળશે, ઘણી બરાબર છે. ચાલો જોઈએ સેક્શન એ, કે જેમાં પહેલો ક્વેશ્ચન છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, કે જેમનો ગુણભાર 2 રહેશે. સૌથી પહેલાં તો આપણે આખા પેપરની ફોર્મેટિંગ જોઈ લઈએ અને સમજી લઈએ, અને પછી આપણે સોલ્યુશન તરફ જઈશું. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામનો ગ્રામરનો એક ટોપિક તમને પૂછશે, કે જેમનો ગુણભાર રહેશે 2. અને સેક્શન બીમાં આપણે જોવા જઈએ તો એમાં તમને કહેશે, રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે જેમનો ટોટલ ગુણભાર છે 4. એટલે કે 2 અલગ અલગ પેરેગ્રાફ પૂછી આવશે અને એની નીચે તમને ક્વેશ્ચન્સ પૂછેલા હશે. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો એના પછી તમને જે રીડ ધ પેસેજ કરીને જે ક્વેશ્ચન પૂછેલો છે એ છે તમારો સપ્લિમેન્ટરી રીડરનો ક્વેશ્ચન, કે જે તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, મતલબ કે કાવ્ય પરથી તમને અહીંયા સવાલ પૂછેલા છે, કે જે કાવ્ય તમારું યુનિટ 3 અને એમનું જે રીડ 2 છે ને, વુડબેનવાળું, હા, એમાંથીને જ તમને આ પોયમ પૂછે, સ્ટાન્ઝા પૂછે. જો આખી કવિતા હોય ને તો એને પોયમ કહેવાય, અને એ પોયમમાંથી કોઈ એક નાની અમથી પંક્તિ પૂછાય ને તો એને સ્ટાન્ઝા કહેવાય છે. ડન. નેક્સ્ટ આગળ જોઈએ સેક્શન સી. સમરી બેઝ તમારે સજેસ્ટ કરવાનું છે. સમરી બેઝ તમારે ટાઇટલ આપવાનું છે અને આખા પેરેગ્રાફને તમારે સમરાઇઝ કરવાનો છે. એ હમણાં આપણે આન્સર જોઈશું ત્યારે હું તમને સારી રીતે સમજાવી દઈશ, બરાબર છે. એમનો ગુણભાર રહેશે 5. નેક્સ્ટ એના પછી જોઈએ, લાસ્ટ ક્વેશ્ચન છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કી વર્ડ્સ, કે જેમનો ગુણભાર 7 રહેશે. 2 એસે આપેલા હશે અને 1 એસે તમારે કમ્પલસરી લખવાનો છે, બરાબર. કોઈ પણ 1 એસે કમ્પલસરી લખવાનો. સોલ્યુશન તરફ જઈએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે આપણી ધોરણ 12 નહીં પરંતુ ધોરણ 9, 10, 11, 12 આ બધામાં ફ્રી લાઈવ લેક્ચર મેળવવા માટે તમારે વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. તમને ત્યાં ફ્રી લાઈવ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર છે. એટલે જોઈ લેજો પ્લે સ્ટોરમાં વિદ્યાકુલ એપ્લિકેશન, નામ જોઈ લેજો વિદ્યાકુલ એપ્લિકેશન. ત્યાં શું ચાલે છે તો એ જે છે ત્યાં આ રીતે 4 સ્ટાન્ડર્ડ ચાલે છે. મેઇન 9 અને 10ની હું વાત કરું તો મેઇન 4 સબ્જેક્ટ ત્યાં ભણાવવામાં આવે છે. સાહેલભાઈને ઓળખતા દશો, બરાબર. હિરેનભાઈ આપણા વિજ્ઞાનના શિક્ષક છે, ભાવેશ સર. પછી ધ્રુવી મેમ તમને ઓળખો, તમે ઓળખતા દશો એમને પણ સારી રીતે. હા, બસ સેમ એ રીતે 11 અને 12માં પણ આપણી બેચ છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે. આટલી આટલી ફેસિલિટી ત્યાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જો ત્યાં તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમે આ કોડનો યુઝ કરજો, કૂપન કોડનો યુઝ કરજો. 30% ઓફર સાથે તમે ત્યાં જોઈન્ટ થઈ શકો છો. પણ હા, તમે પહેલાં 100 વિદ્યાર્થીઓમાં તમારો નંબર આવતો હોવો જોઈએ તો તમે જોઈન્ટ થઈ શકશો. ઓકે, એટલે જલ્દી કરો અને જલ્દીથી જોઈન્ટ થઈ જાઓ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ સોલ્યુશન તરફ. તો પહેલો ક્વેશ્ચન હતો ટ્રુ ફોલ્સનો, કે જેમાં પહેલો સવાલ છે, ફિઝિકલ ડિસીઝ ઓક્યોર મેઇનલી ઓનિંગ ટુ ઇન્ટરનલ ફેક્ટર. તો ભાઈ આ ખોટું છે, બંને જવાબદાર છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને, બરાબર ને. સેકન્ડ ક્વેશ્ચન છે, હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ અ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. તો આ પણ ખોટું છે, એટલે અહીંયા શું આવશે, ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન એના પછીનો હતો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે ફંક્શનનો ક્વેશ્ચન છે, કે જેમાં તમને પહેલાં કોન્ટ્રાસ્ટ વિશે કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે ત્યાં કોન્ટ્રાસ્ટ આપવાનો છે. તો કોન્ટ્રાસ્ટમાં બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલધો આવા શબ્દો યુઝ થાય, રાઈટ. તો તમે આમાંથી કોઈ પણ યુઝ કરીને સેન્ટેન્સ બનાવી નાખો, મસ્ત મજાનું. જો અહીંયા શું બન્યું છે કે અરુણિમા સેઝ, માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પરંતુ મારું મગજ જે હતું એ કેવું હતું, જાગ્રત હતું. અને એના પછીનો સવાલ છે, ઇફ યુ, તો ઇફ આવી ગયું દેટ મીન્સ કે તમારે સેન્ટેન્સમાં કન્ડિશન આપવાની છે. ચાલો જોઈએ શું જવાબ આવે. ઇફ યુ આર રેગ્યુલર, યુ વિલ બી પ્રોપ્ટેડ એઝ અ મેનેજર. ભાઈ તમને પ્રમોટ કરવામાં આવશે. શેમાં પ્રમોટ કરવામાં આવશે? મેનેજરમાં પ્રમોટ કરવામાં આવશે, જો તમે નિયમિત રહેશો તો. નેક્સ્ટ જોઈએ, રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે જેમાં પહેલા પેરેગ્રાફનો પહેલો સવાલ, હાઉ ડઝ ફિઝિકલ ડિઝીઝ અફેક્ટ અસ, કેવી રીતે આપણને અફેક્ટ કરે છે. તો એ આપણને ડિસ્ટર્બ કરે છે. ધ ઇમોશન વીકેન્સ ધ સેન્સ વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ પ્રોબ્લમ, મતલબ કે તમને ફિઝિકલ રોગ થયો છે એનાથી તમારી લાગણીઓ પર અસર થાય છે, પ્લસ તમારી એ ઇન્દ્રિયોને કેવી બનાવી દે છે, નબળી બનાવી દે છે. ભાઈ એટલે જ કહેવાય છે કે ભાઈ શારીરિક રોગોથી અને માનસિક રોગોથી દૂર રહેવાનું, એમાં જ સારા વાત છે.
सेकंड क्वेश्चन, विच बेसिक नीड टू डू वी गेट इन प्रेजेंट टाइम, हाउ डू दे हेल्प अस? तो ये कई कई वस्तु है, तो एक तो सफिशियंट फूड, क्लोथिंग, शेल्टर एक्सेट्रा, के जे शू करे छे, प्रिवेंट करे छे मोस्ट फिजिकल डिसीज माथी दूर रहवा माटे, एवुं ज ने? नेक्स्ट सेकंड जोईए आपणे, एना पछीनो, व्हाट इज अ सूर्य नमस्कार? तो सूर्य नमस्कार इज एन एंसाइट योग, बस आटलू लखो तो पण चाले, आमां तमारा मेडिटेटिव टेक्निक लखवानी जरूर छे ने, बस लखी दो यार शोर्टमां आंसर, एक मार्क्सनो क्वेश्चन छे तो एक मार्क्समां ज लखवानुं होय। सेकंड क्वेश्चन, हाउ डज सूर्य नमस्कार हेल्प अस? केवी रीते हेल्प करे छे? तो ए आपणने विटलाइज करवामां, अनब्लॉक द वॉल सिस्टम, भाई आपणी फेटने रिड्यूस करवामां बॉडीना, साथे साथे ए आपणा जे मसल्स छे एमना टोन्स लावा माटे, बराबर, एने स्ट्रेचेबल बनावा माटे। एना पछी रीड द पेसेज, एटले के सप्लिमेंटरी रीडिंग नो आ क्वेश्चन छे, तमने ख्याल छे ने सिलेबसमां केटलुं पूछावानुं छे, एने ध्यानमां राखीने ज तमने आ पूछशे। जेनो पहेलो क्वेश्चन छे, व्हाट डीड अ हंटर सी इन फॉरेस्ट? के भाई एने फॉरेस्टमां शुं જોયું હતું? તો એણે ફોરેસ્ટમાં વેલ ફેડ બોર જોયું હતું, કે જેણે સારું ખાધેલું એક સરસ મજાનો બોર જોયું હતો। નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, વાય ડીડ ધ બોર ડાય લેટર? શા માટે એ પછીથી મર્યો? કારણ કે તેને ઘાનું ઇન્ફ્લેક્શન થયું હતું, એટલા માટે એની એને અસર થઈ હતી, એટલા માટે એ મૃત્યુ પામ્યો। નેક્સ્ટ એના પછી હવે તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે યુદ્ધ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં તમને એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ મળી રહેશે। ઓકે, તો આજે ડાઉનલોડ કરો અને પીડીએફ ફાઇલ મેળવો, અને આમાં સમજાઈ જતું હોય તો ઇટ્સ ઓકે। અને જે વિદ્યાર્થીઓએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ચાલો ચાલો જલ્દી જલ્દી। નેક્સ્ટ એના પછી વિનામૂલ્યે તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો, વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીઓ તરીકે તમને વિનામૂલ્યે મળશે, પણ ટીચર હોય તો પેપર જનરેશનનું એમાં પાછું અલગ છે, એટલે જોઈ લેજો તમારી રીતે, બરાબર, એપ્લિકેશનને ધ્યાનથી જોઈ લેવાની, એપ્લિકેશનના ઘણા બધા બેનિફિટ છે। અને અહીંયા જોત ખરા આપણી પાસે કેટલા વિઝિટર છે, વિઝિટર તો તમે જો એપ્લિકેશનના વિઝિટરની સંખ્યા અહીંયા દેખાય, આમ જો આમ જો આમ જો હું અહીંયા કરસર ફેરવું બસ આ ઈ છે। નેક્સ્ટ આગળ જોઈએ, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે જે તમને ત્રણ માર્ક્સમાં પૂછ્યું હતો। પહેલો ક્વેશ્ચન હતો, હાઉ ઇઝ ધ ટ્રી? તો ટ્રી ઇઝ ટાવરિંગ ટુ ધ સ્કાય એન્ડ ઇટ હેઝ અર્થ બાઉન્ડ ટાઈઝ। સિમ્પલ ક્વેશ્ચન આન્સર, હાઉ ડીડ ધ પોઇટ સિસ્ટર પ્લે? ભાઈ કેવી રીતે રમી હતી? ગુશિંગ જોયમાં રમી હતી। બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન, વિચ ફેમિલી મેમ્બર આર મેન્શન હિયર? કોને અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે? તો તેના બહેનને અને તેના પેરેન્ટ્સને। નેક્સ્ટ એના પછી સમરી, સમરી એક કન્ફ્યુઝ કરતો ટોપિક બિલકુલ પણ નથી, જેવું તમે સમજો છો એમ। તમે ફોર એક્ઝામ્પલ કોઈ મૂવી જોવા જાઓ છો, હાલમાં જ અત્યારે જ ટ્રેન્ડિંગ મૂવી ચાલી રહ્યું છે 3-1 અને ગદ્દર 2, રાઈટ? બીજું ચાલતું હોય તો હા, તમને તમારી રીતે ખબર, તમને જે ગમતું હોય એ। તો હવે તમે મૂવી જોઈ આવ્યા, તમારા ફ્રેન્ડ મૂવી જોવા નથી ગયા, તો તમને જ્યારે એમને કહેશો કે ભાઈ મેં આજે ગદ્દર 2 મૂવી જોયું, એમાં આવું આવું આવતું હતું, હા આવી રીતે આવતું હતું, તો તમે શું આખા મૂવીનું એક્સપ્લેનેશન કરશો કે ભાઈ હા 2 કલાકનું તમે જોયું, 2 કલાકનું એક્સપ્લેનેશન તમારા મિત્રોને કરશો? બિલકુલ પણ નહીં। એ એક્સપ્લેનેશન, 2 કલાકના મૂવીનું એક્સપ્લેનેશન તમે વધીને 3 મિનિટમાં 5 મિનિટમાં કરી નાખો, હોય ને? બસ આ ઈ જ છે કે આટલો જે પેરેગ્રાફ આપેલો છે એને તમારે ટૂંકમાં અહીંયા નીચે લખી દેવાનો છે કે આ પેરેગ્રાફમાં તમને શું કહેવા માંગે છે, અને આખા પેરેગ્રાફમાં જે ટાઇટલ સૂટ થતું હોય, બરાબર, બંધ બેસતું હોય એ ટાઇટલ તમારે અહીંયા લખી નાખવાનું છે। સિમ્પલ, જેવી રીતે ગદ્દર 2 આખું મૂવી હતું તો એનું નામ હું રાખ્યું, એને ગદ્દર 2 રાખ્યું, તો તમારે પણ એક સરસ મજાનું મૂવી ક્રિએટ કરવાનું છે અને એનું નામ પણ તમારે જ આપવાનું છે। જો ટાઇટલના 1 માર્ક્સ છે, એટલે ટાઇટલ દીધા વગર દોડ્યા નહીં આવતા, પછી બહાર નીકળીને એમ ન કહેતા એલા લે ટાઇટલ તો ભૂલાઈ ગયું, ઘણી વખત થતું હોય આળા, છોકરા છૂટી જાય પછી એમ કે એલા લે આ તો ભૂલાઈ ગયું હાળું, તો ભૂલાવું ભૂલાવું જોઈએ નહીં, બરાબર છે? નેક્સ્ટ આગળ, તો તમને ખબર જ છે તમે અત્યારે જે ચેનલ ઉપર આપણા સબસ્ક્રાઈબર્સ જોઈ રહ્યા છો, બરાબર, એ ચેનલની જ અહીંયા વાત થાય છે। હાલાકી અહીંયા 6-18 છે, પરંતુ આપણે અત્યારે હાલમાં 6-18 બિલકુલ પણ નથી, અત્યારે આપણે 6-18ને વટી ગયા છીએ, એટલે જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફોર મોર નોલેજ, ફોર મોર વિડીયો, બરાબર છે? નેક્સ્ટ આગળ જઈએ, એના પછી પેરેગ્રાફ તમને પૂછાશે, મતલબ કે યાર એસે પૂછાશે કે જેનો ગુણભાર રહેશે 7, એક આઈએમપી એસે તરીકે તમને યોગા પૂછાશે, અને બીજો મેં આઈએમપી એસે આપ્યો છે ટ્રી, બરાબર, આન્સર સાથે આપી દીધો છે, એકવાર જોઈ લેજો, શાંતિથી વાંચી લેજો। ઓકે, એસે એકદમ ઈઝી છે, હા થોડીક તકલીફ પડશે, અમુક સ્પેલિંગ અઘરા હોય તો એને યાદ રાખવામાં થોડીક તકલીફ પડશે, પણ ટ્રાય કરજો,
બરાબર છે. તો આ હતું તમારું એક સરસ મજાનું પ્રેક્ટિસ પેપર, ઓનલી એન્ડ ઓનલી પ્રેક્ટિસ પેપર. આઈ હોપ કે તમને આમાંથી ઘણું બધું શીખવા પણ મળ્યું હશે અને તમને તૈયારી કરવાનું કંઈક પોઈન્ટ કીવર્ડ પણ મળ્યા હશે. ચાલો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ એકમ કસોટીના પેપરમાં. બરાબર, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય એન્ડ ટેક કેર.